રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર કાળઝાળ ગરમી છે તે પડી રહી છે ને તેને કારણે માનવજાત તો ઠીક પરંતુ પશુ પક્ષીઓ જે મૂંગા પ્રાણીઓ હોય છે તેમને પણ પારાવાર ગરમીને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે રાજકોટની કેટલીક સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા અને પક્ષી પ્રેમી લોકો છે તેમના દ્વારા અહીં બરફની જે પાટ છે તે મૂકવામાં આવતી હોય છે મારી સાથે કૌશિકભાઈ આહિર છે કે જે દરરોજ આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તેમની સાથે વાત કરીશું કૌશિકભાઈ પશુ પક્ષીઓ છે તેમને ખાસ ગરમીમાંથી રાહત મળે તે માટે તેને પ્રયાસ કરી રહ્યા છું અત્યારે આપણે રાજકોટમાં બેતાલીસ ડિગ્રી આસપાસ તાપ હોય છે તો માણસ પણ બે બાકડો થઈને જીવે છે કે ભાઈ એસી પંખા વગર નથી રહી શકતા બરાબર તો પશુ પક્ષી છે એ ગરમ પાણી પી નથી શકતા સિમેન્ટનો ઓટો છે દસ વર્ષથી હું એવરી ડે સાઈઠ થી એસી કિલો બળફ નાખી અને કબૂતરને પીવા માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરું છું શું કે શું પશુ પક્ષીઓ છે તેના માટે કઈ રીતના સેવા કરો છો કેવું તાપમાન અત્યારે જોવા મળ્યું તાપમાન વધારે પડતું છે તો જોયું છે કારણ કે અત્યારે આપણે તો માણસ તો એ વગર નથી રહી શકતા તો એના માટે આપણે આ ઠંડક થાય એના માટે સેવા કર્યું છે જે ગરમી જે રીતના પડી રહી છે ત્યારે પક્ષીઓને ગરમીમાંથી રાહત મળે તે માટે તેને જે પાણીયારો હોય છે જ્યાં પાણી પક્ષીઓ પીતા હોય છે ત્યાં બરફ છે તે નાખવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે એટલે કે જે રીતના રાજકોટની અંદર આજે તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું છે ને ત્યારે સેવાભાવી લોકો છે તે આ પ્રકારે અલગ અલગ સેવા કરતા જોવા મળી રહ્યા છે અનેક જગ્યાએ છાસ વિતરણ થાય છે અનેક જગ્યાએ લોકો શેરડીનો રસ પીતા જોવા મળતા હોય છે ત્યારે પશુ પક્ષી અને મૂંગા પ્રાણીઓ હોય છે તેમના માટે તેને સેવાભાવી લોકો આગળ આવતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ